નમસ્તે મિત્રો વેલકમ ટુ માય ચેનલ હું છું મૌલિક પંચાલ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર આઠ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે હાઉ ડુ ઓર્ગેનિઝમ્સ રિપ્રોડ્યુસ એની આપણે શરૂઆત કરી હતી અને આમાં ઓલરેડી આપણા બે લેક્ચર પૂરા થઈ ગયા છે આજે આપણે ચાલુ કરી રહ્યા છીએ લેક્ચર નંબર થ્રી જેમાં આપણે લાસ્ટ ટાઈમ અલિંગી પ્રજનનની બે પદ્ધતિઓ આપણે ભણી ગયા હતા જો તમને યાદ હોય તો થોડુંક થોડુંક યાદ છે ને બેટા હા ચલો કઈ કઈ બે પદ્ધતિઓ પહેલી પદ્ધતિ ભાજન અને બીજી પદ્ધતિ અવખંડન આ બંને પદ્ધતિ વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા ઇટ ક્લિયર ચલો આજે મુખ્યત્વે બીજી બે પદ્ધતિ સમજીએ આપણે કઈ કઈ બે પદ્ધતિ પુનર્સર્જન અથવા તો પુનર્જનન જેને કહેવામાં આવે છે અને ચોથી પદ્ધતિ કલિકા સર્જન એટલે ટોટલ આજની પણ બે પદ્ધતિ આપણે સમજવાની છે ક્લિયર તો ચલો શરૂઆત કરીએ પહેલી પદ્ધતિ આજની પુનર્જનન બરોબર છે આ તમને મારી મળી જશે બેટા તો તમે ત્યાં આગળ પણ જોઈન થઈ જાઓમાં આપેલી છે બરોબર છે ચલો ત્યાં આગળ તમને બધું જ મટીરિયલ મળતું રહેશે જે પણ તમારે જોઈએ છે ટેક્સબુક જોઈએ છે આ હેન્ડ રિટન નોટ્સ જોઈએ છે ટોટલી બધું જ મટીરિયલ વિડીયો લેક્ચરની લિંક જે છે બધું જ તમને ત્યાં આગળ મળી જશે બેટા બરોબર ચલો તો શરૂઆત કરીએ ત્રીજી પદ્ધતિ કઈ કઈ પદ્ધતિ જેનું નામ છે પુનર્જનન અથવા તો એને પુનઃસર્જન પણ કહેવામાં આવતું હોય છે યાદ રાખજો બેટા પુનર્જન અથવા તો પુનઃ સર્જન પણ એને ક્યારેક કહેવામાં આવતું હોય છે એમાં શું થાય તો કે કેટલાક સજીવોમાં વનસ્પતિના ભાગમાંથી એટલે કે શરીરના કોઈ પણ ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે આ ક્રિયાને કહેવાય પુનર્જનન અથવા તો પુનઃસર્જન સર્જન ઇઝ ક્લિયર શું થાય તો કે જુઓ આકૃતિ સહિત સમજાવું આ કોઈક વનસ્પતિ છે સમજી લો કોઈ સજીવ છે અથવા કોઈ વનસ્પતિ છે આ વનસ્પતિના કોઈપણ ભાગમાંથી એટલે કે આ વનસ્પતિને હું આમ ટુકડા કરું છું તો આ એક ટુકડો આ બીજો ટુકડો અને આ ત્રીજો ટુકડો ત્રણ ટુકડા અમે કર્યા તો આ ત્રણે ત્રણ ટુકડામાંથી નવા સજીવનું નિર્માણ થશે એટલે કે નવી વનસ્પતિ અથવા તો નવા પ્રાણી સજીવ પ્રાણી સજીવનું નિર્માણ થશે ક્લિયર ઇન શોર્ટ કોઈ પણ ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય તો એને કહેવાય પુનર્જનન અથવા તો પુનઃસર્જન જેમાં ઉદાહરણ તરીકે આવશે હાઇડ્રા અને પ્લેનેરિયા અને તારા માછલી ક્લિયર યાદ રાખજો ઉદાહરણો બહુ જ બધા આવે છે બેટા આ ચેપ્ટરમાં ક્લિયર ચલો એટલે આ ક્વેશ્ચન જો બે માર્કમાં પૂછે ને કે આ પદ્ધતિ વણો પુનર્જનન અથવા તો પુનઃસર્જનની પદ્ધતિ તો પહેલાં એની વ્યાખ્યા લખવાની પછી એના ઉદાહરણ લખવાના અને પછી જો આકૃતિ આપણને ફાવતી હોય તો દોરી નાખો તો સારામાં સારું ક્લિયર આવા પ્રાણીઓને કેટલાક ટુકડાઓમાં વિભાજિત કરતા તેનો પ્રત્યેક ટુકડો વિકાસ પામી અને નવા સજીવમાં રૂપાંતરિત થાય છે મેં તમને હાલ જ કીધું એને આપણે જેટલા ટુકડા કરીએ એટલા નવા નવા સજીવો નિર્માણ પામે પાંચ ટુકડા કર્યા તો પાંચ નવા સજીવ બને ત્રણ કર્યા તો ત્રણ નવા સજીવ બને ક્લિયર ચાલો જુઓ અહીંયા મેં એક આકૃતિ દોરી છે હું તમે આકૃતિમાં બધું જ પ્રોપર સમજણ આપું જો બેટા આ એક મેં પ્લેનેરિયા દોર્યું છે આ પ્લેનેરિયા આ ઉપરનો ભાગ આ એનો શીર્ષનો ભાગ આ મધ્ય ભાગ અને આ પાછળની પૂંછડીનો ભાગ ક્લિયર આના હું ત્રણ ટુકડા કરું છું ચલો હું આના ત્રણ ટુકડા કરું એક બે અને ત્રણ ક્લિયર આ શીર્ષવાળા ભાગનો એક ટુકડો કર્યો મધ્ય ભાગનો એક ટુકડો કર્યો અને પૂંછડીવાળા ભાગનો એક ટુકડો કર્યો આમ ટોટલ મેં આ પ્લેન એરિયાના ત્રણ ટુકડા કર્યા હવે તમે બાજુની આકૃતિમાં ચેક કરો જુઓ આ માત્ર આ શીર્ષવાળા ભાગમાંથી જુઓ અહીંયા આગળ મેં શીર્ષ ગ્રીન પેનથી દર્શાવ્યું હવે રેડમી રેડથી દર્શાવું છું જુઓ શીર્ષના ભાગમાંથી આખર પાછળનો મધ્ય ભાગ અને પૂંછડીનો ભાગ આખો નવો નિર્માણ પામ્યો જુઓ નવું નિર્માણ થયું અગ્રખંડમાંથી આખા નવા સજીવનું નિર્માણ થયું શીર્ષમાંથી ક્લિયર પછી જુઓ બાજુમાં ચેક કરો મધ્ય ભાગ છે અહીંયા આગળ આટલો મધ્ય ભાગ એમાંથી આખા નવા સજીવનું નિર્માણ થયું જુઓ શીર્ષવાળો ભાગ વિકસાવ્યો અને પૂંછડીવાળો ભાગ વિકસાવ્યો પછી જુઓ ચેક કરો લાસ્ટવાળો ભાગ છેલ્લે પૂંછડીવાળો ભાગ છે ઉપરનો ભાગ નથી એટલે મધ્ય ભાગ વિકસાવ્યો અને શીર્ષ વિકસાવ્યું એટલે ઇન શોર્ટ તમે જેટલા આ પ્રાણી સજીવના અથવા તો કોઈ પણ સજીવ જે છે એના ટુકડા કરો દરેક સજીવમાં પ્રક્રિયા ના થાય બેટા યાદ રાખજો અમુક જ સજીવોમાં જાય અમુક જ સજીવોમાં થાય જેવા કે ઉદાહરણ તરીકે હાઈડ્રા પ્લેનેરિયા અને તારા માછલી મેં તમને ઉપર કીધા પણ હતા બરોબર એ જ ઉદાહરણ છે બેટા હાઇડ્રા પ્લેનેરિયા અને તારા માછલીમાં પુનર્જનનની પ્રક્રિયા જોવા મળતી હોય છે જેટલા એના તમે ભાગ કરો એટલા નવા નવા ટુકડાઓમાં વિભાજિત થતા તે જોવા મળે છે ક્લિયર છે ચલો પુનર્જનન કોષો દ્વારા થાય છે તે વિભાજન પામી અને વધુ કોષોનું નિર્માણ કરે મેં તમને હાલ એ શું કીધું કે જેટલા તમે એના ટુકડા કરશો એટલા તેમાંથી નવા નવા સજીવોનું નિર્માણ થતું જોવા મળશે ક્લિયર કોષો ભેગા મળી અને પેશી બનાવે છે લાસ્ટ ટાઈમ પણ આપણે આ હતા જુઓ અહીંયા આગળ ફરીથી હું તમને બેટા બતાવી દઉં કે શું થાય પ્રક્રિયા આખી કોષો કોષો ભેગા મળી અને પેશીઓ બનાવે પેશીઓ ભેગા મળીને કોઈ અંગ બનાવે અને અંગ ભેગા મળી અને એક આખું તંત્ર રચે જેને કહેવાય અંગ તંત્ર અને અંગ તંત્રો ભેગા થાય એટલે એક આખા નવા સજીવ શરીર નવા સજીવ દેહનું નિર્માણ થતું જોવા મળે છે ઇસ ક્લિયર ઓર નોટ બરાબર છે બેટા ખબર પડે છે કે ભાઈ તે નથી પડતી ચાલો જો ખબર પડતી હોય તો બેટા કોમેન્ટ સારી સારી કરી આપજો ચલો હવે પુનર્સર્જન અથવા તો પુનર્જનન અને પ્રજનન શા માટે સમાન નથી તો પ્રજનનની પ્રક્રિયામાં તો એક સજીવમાંથી બીજા સજીવનું નિર્માણ થાય છે જ્યારે પુનર્સર્જનમાં પુનર્જનનમાં પુનર્જનમાં શું થાય તો કે જે સજીવ છે ક્લિયર કારણ કે પ્રત્યેક સજીવમાં કોઈ પણ ભાગને કાપીને કે તોડીને નવા સજીવ ઉત્પન્ન કરી શકાતો નથી મનુષ્યને કાપો ઉદાહરણ આપું છું બેટા મનુષ્યનો હાથ કાપી નાખો હાથ કાપો તો હાથમાંથી શું નવો આખો સજીવ બનશે ના દરેક સજીવમાં આ પ્રક્રિયા ક્યારેય શક્ય નથી દરેક સજીવમાં શક્ય નથી અમુક જ સજીવોમાં શક્ય છે ક્લિયર ચલો તો આ થઈ પુનઃર્જનની પ્રક્રિયા યાદ રાખજો બેટા બરોબર ચલો બીજી પ્રક્રિયા બીજી પદ્ધતિ ટોટલ આ ચોથી પદ્ધતિ થઈ હો પરંતુ આજના લેક્ચરની આ બીજી પદ્ધતિ જેનું નામ છે કલિકા સર્જન ઇંગ્લિશમાં જો કેવું હોય તો બડિંગ બીડબલડી આઈએનજી બડિંગ ક્લિયર છે બેટા ચલો કલિકા સર્જનમાં શું થાય તો કે યીસ્ટમાં નાની નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના એ કોષોની સપાટી ઉપરથી અલગ પડે છે જો શું થાય નીચે આકૃતિ દોરી છે ને એમાં હું સમજાવું આ સમજી લે કોઈ યીસ્ટ છે કોઈ યીસ્ટનો આ કોષ છે આ મધ્યમાં રેડ કલરનું મેં જે દર્શાવ્યું એનું કોષ કેન્દ્ર અને બાજુમાં ફરતે કોષ રસ આવેલું છે હવે શું થાય બેટા કે આ જે યીસ્ટ છે ને એ યીસ્ટની સપાટી કોષોની જે સપાટી છે જો હું થોડી મોટી આકૃતિ દોરું એટલે તમને થોડો ખ્યાલ આવે આ યીસ્ટ છે આ એનું કોષ કેન્દ્ર આ એનું કોષ રસ છે બરાબર હવે આ લિસ્ટમાં અહીંયા આગળ કોઈ પણ કોષની સપાટીની કોઈ પણ જગ્યાએ કોષોનો એક સમૂહ ગોઠવાયો અહીંયા આગળ સમૂહ ગોઠવાયો હવે એ શું થશે ખબર એ ધીમે 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 વિકાસ પામશે કોષો વૃદ્ધિ કરશે વૃદ્ધિ કરશે એટલે શું થશે કોષોનો ભરાવ થશે વધારે પ્રમાણમાં કોષો થશે કોષો વધશે એટલે શું થશે એ સજીવની વૃદ્ધિ થઈ અને આ જ આ જે કલિકાનું નિર્માણ થયું એ કલિકા છૂટી પડી અને નવા સ્વતંત્ર સજીવ તરીકે વિકસે છે ક્લિયર એ પ્રક્રિયાને કહેવાશે કલિકા સર્જન જો હું અહીંયાની આકૃતિમાં બતાવું આ યસ્ટ જો ધીમે ધીમે એમાં અહીંયા આગળ કોષોનો ભરાવો થયો જુઓ કોષોનો ભરાવો થયો એટલે વિકાસ પામતી કલિકા મેં અહીંયા લખ્યું છે ધીમે 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 કોષ કેન્દ્ર વિકાસ પામે કોષરસ વિકાસ પામે ધીમે 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 નવી આખી નાની કલિકા બની જાય જુઓ અહીંયા બાજુમાં બની ગઈ મસ્ત નાની કલિકા એકદમ બ્યુટિફુલ બરાબર છે ચાલો પછી જુઓ કેટલીક વાર શું થાય ખબર એક નહીં બે ત્રણ ચાર પાંચ એવી ઘણી બધી કલિકાઓનું નિર્માણ થતું હોય જો અહીંયા બાજુમાં લખે બતાવેલી છે જો આ એક કલિકા અહીંયા બીજી ત્રીજી ચોથી પાંચમી આવી ઘણી બધી કલિકાઓનું પણ નિર્માણ ક્યારેક થતું જોવા મળે છે ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ ચલો કેટલીક વખત આ પ્રક્રિયા ત્રણથી ચાર વખત સતત થતા શૃંખલામય વસાહત રચાય છે એ જ તો મેં તમને કીધું શૃંખલામય વસાહત રચાય છે એટલે કે આખી શૃંખલાનું નિર્માણ થાય પહેલી કલિકા બીજી કલિકા ત્રીજી કલિકા ચોથી કલિકા જો આ એક કલિકા બીજી ત્રીજી ચોથી અને આ જે સજીવ હતો તે ક્લિયર હવે આ બધી જ કલિકાઓ આ જેટલી કલિકાઓ વિકાસ પામી એ બધી જ કલિકાઓ એ સજીવ શરીરથી છૂટી પડે છે એટલે કે પિતૃ સજીવથી છૂટી પડે છે આ પિતૃ કહેવાય આ જે સજીવ છે એ પિતૃ સજીવ કહેવાય કેમ પિતૃ સજીવ કે એમાં તિત્તું આનું નિર્માણ થયું છે તમારા માતા પિતાને પિતૃ સજીવ કહેવાય એ તમારા પિતૃ કહેવાય ઇટ ઇઝ ક્લિયર તમે એમના સંતાન કહેવાઓ બરાબર છે બેટા ચાલો તો આ જેટલા પણ સજીવની જેટલી પણ કલિકાઓનું નિર્માણ થયું બધી જ કલિકાઓ છૂટી પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વિકસે છે જુઓ કેટલીક નીચલી કક્ષાની વનસ્પતિ સોરી કેટલીક નીચલી કક્ષાની પ્રાણીઓ ઉદાહરણ તરીકે હાઇડ્રા અત્યારે મેં તમને સમજાવી યિસ્ટમાં જુઓ યીસ્ટમાં પ્રક્રિયા સમજાવી હવે હું સમજાવું છું હાઇડ્રામાં બરાબર નીચલા કક્ષાના પ્રાણીઓમાં કલિકા સર્જન માટે પુનર્જનનની ક્ષમતાનો ઉપયોગ કરે છે હાઇડ્રામાં શરીરની સપાટી ઉપર કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન ઉપસી આવે છે તો આપણે યીસ્ટમાં એ તો સમજ્યા બેટા આ યીસ્ટમાં કલિકા સર્જન જે આપણે હાલ ભણ્યા એમાં એ જ તો સમજ્યા કે કોઈ સજીવ દેહ છે આ સજીવ દેહના કોઈ પણ સપાટી ઉપર કોષોનો આખો સમૂહ ગોઠવાય ધીમે 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 તે કોષ વિભાજન પામે કોષ વિભાજન પામે છે અને એક નવા સજીવનું નિર્માણ થઈ જાય છે અને એ જ સજીવ જે નવું નિર્માણ થયું એ સજીવ છૂટો પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વિકસે છે ક્લિયર ચલો એ જ અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે હાઇડ્રા ચલો જે સ્થાન ઉપસી આવે છે એને કહેવાશે કલિકા મેં તમને કીધું હાલ જ યીસ્ટમાં પણ આપણે સમજ્યા કલિકા તે વૃદ્ધિ પામી અને બાળ સજીવમાં વિકસે છે વૃદ્ધિ પામે છે ધીમે ધીમે કોષ વિભાજન થાય વૃદ્ધિ પામે કોષ રસયુક્ત બને કોષ કેન્દ્ર થોડું મોટું થાય અને પછી એ નવા સજીવ તરીકે વિકસે છે ક્લિયર બાળ સજીવ પૂર્ણ વિકાસ પામી પિતૃ સજીવથી અડગ પડે છે અને સ્વતંત્ર પ્રાણી એટલે કે હાઇડ્રા તરીકે વિકસે છે ક્લિયર હવે આ જ પદ્ધતિ હું આકૃતિમાં સમજાવું જુઓ આ કોઈક હાઈડ્રા છે ચલો પેન ચેન્જ કરી લઉં એટલે તમને થોડુંક વ્યવસ્થિત દેખાય ચલો આ કોઈક હાઈડ્રા છે બરોબર ચલો હવે આ હાઇડ્રામાં જુઓ અહીંયા આગળ ફરીથી પેન ચેન્જ કરીએ આપણે રેડ લઈએ ચાલો અહીંયા આગળ એક કોષનો સમૂહ ગોઠવાયો જુઓ ધીમે 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 તે કોષ વિભાજન પામશે કોષ વિભાજન પામશે અને ધીમે ધીમે કોષોનો ભરાવ થશે કોષ કેન્દ્ર થોડુંક મોટું બનશે કોષ યુક્ત બનશે અને ધીમે 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 તે વૃદ્ધિ પામશે અને એક નાનકડી કલિકાનું નિર્માણ થશે જુઓ બીજી આકૃતિ અહીંયા હું લખું છું ઉપર બે નંબર ત્યાં આગળ જુઓ નાનકડી કલિકાનું નિર્માણ થઈ ગયું એ જુઓ નાનકડી કલિકાનું નિર્માણ થઈ ગયું બસ આને જ કહેવાય બાળ હાઇડ્રા ક્લિયર હવે એ પિતૃ સજીવથી એટલે કે આ જે પહેલું હાઈડર છે ગ્રીન કલરનું એનાથી છૂટું પડે છે અને છૂટું પડીને સ્વતંત્ર કલિકા તરીકે વિકસે છે સ્વતંત્ર સજીવ તરીકે વિકસે છે ક્લિયર જુઓ હું બતાવું બતાવ આ બાળ હાઇડ્રા હવે જો આ છૂટું પડી ગયું અહીંયા આગળ આ છૂટું પડી અને પિતૃથી અલગ પડી ગયું અને નવા સજીવ તરીકે તે વિકાસ પામે છે ક્લિયર જેને કહેવાશે કલિકા સર્જન હાઇડ્રામાં કલિકા સર્જન ક્લિયર બેટા ચલો તો આ થઈ આપણી આજની લેકચરની બીજી પદ્ધતિ જેનું નામ હતું કલિકા સર્જન ક્લિયર છે બેટા તો અહીંયા આગળ સુધી જ આપણે રાખીએ છીએ આજે પણ આપણે બે પદ્ધતિઓનો અભ્યાસ કર્યો કઈ કઈ બે પદ્ધતિ પહેલી પદ્ધતિ અવખંડન અથવા તો પુનર્જનન પણ કહેવાય અગિયાર ધોરણ અગિયારમાં જ્યારે તમે આવશો ને ત્યારે આ પદ્ધતિનું નામ ચેન્જ થઈ જશે અવખંડન કહેવાય અને ક્લિયર પુનર્જનન પુનઃ અવખંડન પણ કહી શકો છો ક્લિયર પરંતુ હાલ તમે એક જ વસ્તુ નામ યાદ રાખજો પુનર્જન તમે દસમા ધોરણમાં છો એકલા માટે બરાબર પુનર્જનન એટલે કે ફરીથી સજીવનું નિર્માણ થાય છે અને બીજી પદ્ધતિ કલિકા સર્જન જેમાં આપણે બે ઉદાહરણ લીધા એક હાઇડ્રાનું ઉદાહરણ લીધું અને બીજું એક યસ્ટનું ઉદાહરણ લીધું છે ક્લિયર છે અને ઉપરનામાં છે ઉદાહરણ લીધું પુનર્જનનમાં અવખંડન આ સોરી અવખંડન ક્યાં ઉપરનું જે પુનર્જનન છે એમાં આપણે પ્લેનેરિયાનું ઉદાહરણ લીધું જુઓ ક્લિયર છે બેટા ચાલો તો અહીંયા આગળ આપણો લેક્ચર પૂરો કરીએ છે પુનર્જનન તમે યાદ રાખજો અવખંડનના કહેતા અવખંડન તો ધોરણ અગિયારમાં પદ્ધતિનું નામ પડશે ધોરણ દસમાં છો તમે ધોરણ દસમાં આ પદ્ધતિનું નામ છે પુનઃર્જન મને અવખંડન જ યાદ રહી ગયું છે એટલા માટે અવખંડન અવખંડન યાદ આવી જાય છે બરોબર છે બેટા ચલો તો અહીંયા આગળ આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ ચેપ્ટર નંબર આઠ નો લેક્ચર નંબર થ્રી ક્લિયર ચાલો